વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયો લેક્ચર ની અંદર વિડિયો લેક્ચર 6 માં કાર્તેજીય યામ પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો, જેમાં વસ્તુ અંતરો કઈ રીતે લેવાના, પ્રતિબિંબ અંતરો કઈ રીતે લેવાના, વસ્તુ ઊંચાઈ કઈ રીતે લેવી, પ્રતિબિંબ ઊંચાઈ કઈ રીતે લેવી એનો આપણે અભ્યાસ કર્યો. આ વિડિયો લેક્ચર ની અંદર આપણે અરીસાનું સૂત્ર અને મોટવણી એના વિશે અભ્યાસ કરવાનો છે. આ મોટવણી એ શું છે? તો કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈનો જે ની સરખામણી છે એને મોટવણી કહે છે. જે આપણે આ વિડિયો લેક્ચરમાં ભણવાના છે પણ એ પહેલા કેટલીક સંજ્ઞાઓ યાદ રાખવાની છે. જેમ કે વસ્તુ અંતરને u તરીકે ઓળખવાનું છે, સ્મોલ u. જ્યારે વસ્તુ અંતર લખવાનું થાય તો u તરીકે લખવાનું. આપણે કેમ કોઈ પણ બિંદુ હોય એને સંજ્ઞા તરીકે દર્શાવીએ છીએ, જેમ કે મુખ્ય કેન્દ્ર હોય તો કેપિટલ M તરીકે દર્શાવીએ છીએ. M અહીંયા વસ્તુ અંતર, વસ્તુ અંતરો ક્યાંથી હોય છે તો એ આપણે ભણ્યા છે. ધ્રુવ P થી વસ્તુ સુધીના અંતરને વસ્તુ અંતર કહેવાય. આ વસ્તુ અંતરને U વડે દર્શાવવાનું, પ્રતિબિંબ અંતરને V વડે દર્શાવવાનું, પછી કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ કોણ છે તો કે P થી F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે, જેને સ્મોલ f તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યાની અંદર પણ આપણે ભણ્યા છીએ કે કેન્દ્ર લંબાઈ એટલે અરીસાના ધ્રુવ P થી અરીસાના મુખ્ય કેન્દ્ર F સુધીનું જે અંતર છે એને કેન્દ્ર લંબાઈ f કહે છે. કેન્દ્ર લંબાઈ સ્મોલ f. યાદ રાખવાનું, મુખ્ય કેન્દ્રની સંજ્ઞા કેપિટલ F છે, જ્યારે કેન્દ્ર લંબાઈની સંજ્ઞા સ્મોલ f છે. આવી રીતે વિવિધ રાશિઓ છે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની છે. આ ત્રણેય રાશિ, રાશિ એટલે કે માપી શકાય એવી વસ્તુ, અરીસામાં માપી શકાય એવી વસ્તુ જે છે ત્રણેય રાશિઓ, એનો સંબંધ દર્શાવતું સૂત્ર, આ ત્રણેય વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર. કેવો સંબંધ છે ત્રણેય વચ્ચે? તો કે આ V એટલે શું છે? પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ અંતરનો વ્યાસ, વ્યસ્ત એટલે છેદમાં, પ્લસ વસ્તુ અંતરના વ્યસ્તનો સરવાળો. પ્રતિબિંબ અંતરનો વ્યસ્ત અને વસ્તુ અંતરના વ્યસ્તનો સરવાળો એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલો હોય છે. ફરીવાર, વસ્તુ અંતરનો વ્યસ્ત, સોરી, પ્રતિબિંબ અંતરનો વ્યસ્ત અને વસ્તુ અંતરના વ્યસ્તનો સરવાળો એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલા હોય છે. આવું અરીસાનું સૂત્ર છે. ટૂંકમાં એ યાદ રાખવાનું, એકના છેદમાં V વત્તા એકના છેદમાં U બરાબર એકના છેદમાં F, એટલે કે વ્યસ્તનો સરવાળો, બંને અંતરોના વ્યસ્તનો સરવાળો એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલો હોય છે. આ છે અરીસાનું સૂત્ર. અરીસાના સૂત્રની વ્યાખ્યા શું? વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F, આ ત્રણેય વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. અને અરીસાનું સૂત્ર આવી રીતે આપણે દર્શાવવાનું છે, વચ્ચે પ્લસ ની નિશાની આવે છે. આમાં પરીક્ષામાં ઘણીવાર પૂછાય તમારે તો આ સૂત્રને થોડું ટ્વિસ્ટ મોડિફાઈ કરીને લખતા હોય છે. જેમ કે આ V એકના છેદમાં V અહીંયા જવાનું, એકના છેદમાં F આ બાજુ લઈ તો શું બને? એકના છેદમાં U, પછી માઇનસ એકના છેદમાં F બરાબર માઇનસ એકના છેદમાં V. આ એકના છેદમાં V આ બાજુ લઈ તો માઇનસ થઈ જાય, એકના છેદમાં F આ બાજુ આવે તો એ પણ માઇનસ થઈ જાય. આ પણ અરીસાનું સૂત્ર આવડું આ જ છે, પણ રાશિઓના સ્થાન ફેર કરી માઇનસ પ્લસ નિશાનીમાં બદલાવ લાવી અને નવેસરથી બનાવેલું સૂત્ર છે.
ઘણી વખત આવો સૂત્ર હોય 1/v બરાબર 1/f માઈનસ 1/u 1/u આ બાજુ જાય તો માઈનસ થઈ જાય 1/v આ બાજુ છે તો પ્લસ જ આવી રીતે મુખ્ય સૂત્ર આ છે એમાંથી ફેરફાર કરી અને સૂત્રો બનાવી શકાય પણ આ સૂત્રને મળતું આવવું જોઈએ સાદરૂપ આપતા દાખલા તરીકે આ જ સૂત્રને 1/u આ બાજુ લઈએ તો પ્લસ થઈ જાય પાછું 1/f અહીંયા દેવાતી તો સૂત્ર હતું એમ લઈ લીધું કહેવાનો મતલબ કે હરિસમ મેઇન સૂત્ર 1/u + v + 1/u = 1/f u અહીંયા પણ લઈ શકાય v અહીંયા પણ લઈ શકાય એટલે પ્લસ ની નિશાની છે એટલે એના સ્થાનમાં ફેરફાર કરવાથી કંઈ બીજો પ્રશ્ન થતો નથી હવે અરીસાની મોટવણી કોને કહેવાય તો આની અંદર પણ બે રાશિઓ ગણવાની છે આપણે ઊંચાઈને હાઈટ કહીએ ઊંચાઈ હાઈટ અને હાઈટને સ્મોલ h વડે દર્શાવો તો વસ્તુ ઊંચાઈને h તરીકે દર્શાવો અને પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ તરીકે દર્શાવો વસ્તુની ઊંચાઈ હોય તો h અને પ્રતિબિંબ આવી રીતે ઉલટું હોય તો પણ h ડેશ અને ચતુ હોય તો પણ h ડેશ પ્રતિબિંબને h ડેશ વડે ઊંચાઈને દર્શાવવાની વસ્તુની ઊંચાઈને h વડે દર્શાવવાની તો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તર ગુણોત્તર એટલે ભાગાકાર ને મોટવણી મોટવણીને પાછળ સ્મોલ m વડે દર્શાવવાની છે મોટવણી m કહે છે આ મુજબ સૂત્ર બનાવ્યું તો મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ મોટવણીને m વડે દર્શાવી પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ વડે અને વસ્તુની ઊંચાઈને h વડે દર્શાવીએ તો આ આપણું મોટવણીનું સાંકેતિક સ્વરૂપ દર્શાવતું સૂત્ર છે m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ હવે મોટવણીને દર્શાવવા માટે અહીંયા જે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ઉપયોગ કર્યો એમ મોટવણીને દર્શાવવા માટે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો પણ ઉપયોગ કરી શકાય છે તો પ્રતિબિંબ અંતરને આપણે v વડે દર્શાવ્યું છે વસ્તુ અંતરને u વડે દર્શાવ્યું છે તો જ્યારે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતું મોટવણીનું સૂત્ર લખવું હોય ત્યારે મોટવણી બરાબર અંશમાં જેમ અહીંયા અંશમાં પ્રતિબિંબની ઊંચાઈ લીધી એમ અહીંયા અંશમાં પ્રતિબિંબનું અંતર લેવાનું અને છેદમાં વસ્તુનું અંતર લેવાનું તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરને પણ મોટવણી કહે છે એટલે કે m બરાબર v ના છેદમાં u પ્રતિબિંબ અંતરને v કહીએ છીએ વસ્તુ અંતરને u કહીએ છીએ એટલે કે મોટવણીના સૂત્રો બે બને છે એક તો મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર એને પણ મોટવણી કહેવાય અથવા મોટવણી એટલે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર એને પણ મોટવણી કહે છે અને મોટવણી માટે એક બીજી પણ વાત છે આપણે કાર્તેજીય યામ પદ્ધતિ ભણ્યા કાર્તેજીય યામ પદ્ધતિ એમાં થોડુંક શું ભણ્યા છીએ આપણે કે મુખ્ય અક્ષ હોય એને ઉપર તરફની ઊંચાઈઓ ધન લેવાય પણ મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈઓ ઋણ લેવાય હવે જો આ બે સૂત્રો આ પણ h ડેશ અને h એ પણ મોટવણીની કિંમત મોટવણીનું સૂત્ર છે વિના છેદમાં u એ પણ મોટવણીનું સૂત્ર છે તેથી મોટવણી m બરાબર h s ના છેદમાં h પણ લખી શકો અથવા v ના છેદમાં u પણ લખી શકો હવે આમાં ઘણીવાર કેવું બને કે પ્રતિબિંબ જો ઉલટું હોય ઉલટું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય અરીસાના આપણે વિવિધ પ્રતિબિંબ ભણ્યા એમાં અંતર્ગોળ અરીસામાં મોટા ભાગના પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટા છે તો જ્યારે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ ઋણ લેવાની છે એટલે જ્યારે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય ત્યારે મોટવણી આવી રીતે મળે માઇનસ h ડેશ ના છેદમાં h એટલે મોટવણી ઋણ મળે એમ કે કારણ કે પ્રતિબિંબ ઉલટું હોય તો વસ્તુ ઊંચાઈ હંમેશા ધન જ હોય
वस्तु ऊंचाई हमेशा धन ज हो सुका कार्य से याम पद्धति मुजब वस्तु हमेशा मुख्य से ऊपर तरफ लेवानी छे એટલે કે ધન જ હોય h હંમેશા ધન h ડેશ એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે ક્યારે ધન હોય પ્રતિબિંબ ઊંચાઈ ક્યારે ધન હોય જ્યારે પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય પ્રતિબિંબ ઘણી વખત કેવું મળે છે આવું આભાસી અને ચતુ હોય ત્યારે એની ઊંચાઈ ઉપર તરફ ની થઈ એટલે પ્લસ એટલે પ્રતિબિંબ જ્યારે આભાસી અને ચતુ હોય ત્યારે h ડેશ પ્લસ પણ પ્રતિબિંબ જ્યારે વાસ્તવિક અને ઉલટું હોય ત્યારે h ડેશ માઈનસ એટલે મોટમણીનું મૂલ્ય ઋણ અથવા ધન પ્રતિબિંબની ઊંચાઈને લીધે નક્કી થાય કારણ કે વસ્તુની ઊંચાઈ તો હંમેશા ધન જ જો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય તો પ્રતિબિંબ ઊંચાઈ ઋણ આવે તો મોટમણીની કિંમત ઋણ થઈ જાય માઈનસ અને પ્લસ માઈનસ અને પ્લસ જો પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય તો પ્રતિબિંબ ઊંચાઈ પણ પ્લસ હોય ચતુ એટલે ઉપર તરફ છે આવી રીતે તો પ્રતિબિંબની ઊંચાઈ પ્લસ લેવાની જ્યારે પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય ત્યારે એ પ્લસ આવે આ તો પ્લસ જ છે માટે મોટમણીનું મૂલ્ય ધન થાય છે એટલે મોટમણીનું મૂલ્ય ધન ક્યારે થાય તો જ્યારે પ્રતિબિંબ આભાસી અને ચતુ મળતું હોય ત્યારે કારણ કે ત્યારે એ ઊંચાઈ પ્લસ લેવાની છે પણ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળતું હોય ઉલટા પ્રતિબિંબ એટલે કે નીચે તરફની ઊંચાઈ જે કાર્તેજીય યામ પદ્ધતિ મુજબ આપણે ઋણ લઈએ છીએ માટે ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ ઋણ લેવાથી મોટમણીનું મૂલ્ય પણ ઋણ થાય છે કારણ કે માઇનસ ને પ્લસ થાય એટલા માટે એવી જ રીતે વસ્તુ અંતર વસ્તુ અંતર હંમેશા ઋણ કારણ કે P થી ડાબી બાજુના અંતર ઋણ લેવાના છે કાર્તેજીય યામ પદ્ધતિ મુજબ એટલે વસ્તુ અંતર હંમેશા ઋણ અને પ્રતિબિંબ અંતર બે પ્રકારના હોઈ શકે જ્યારે પ્રતિબિંબ જાય છે અરી હવે વસ્તુ તો અહીંયા છે એટલે આ વસ્તુ અંતર P થી લઈએ કે ડાબી બાજુના અંતર ઋણ લેવાના છે કાર્તેજીય યામ પદ્ધતિ મુજબ એટલે વસ્તુ અંતર u હંમેશા ઋણ હોય હવે ધારો કે પ્રતિબિંબ પણ અહીંયા આ બાજુ જ મળે છે અરીસાની ડાબી બાજુ અહીં ક્યાંક ઉલટું પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબ અંતર પણ ઋણ થાય p થી લઈએ મુખ્ય અક્ષને સમાંતર એટલે જો બંને કિંમત ઋણ હોય તો જવાબ ધન એટલા માટે મોટમણી ધન ક્યારે મળશે કે જ્યારે વસ્તુ નું પ્રતિબિંબ અરીસાની સામે મળે ત્યારે પ્રતિબિંબ અંતર પણ ઋણ લેવામાં આવે છે માટે બંને અંતર v પણ ઋણ અને u પણ સોરી u પણ ઋણ અને v પણ ઋણ માટે બંને ઋણ લેવાથી જવાબ ધન આવે છે પણ જ્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ ક્યાંક મળતું હોય આવી રીતે આભાસી ને આ P થી જમણી બાજુનું અંતર જે ધન લેવાનું છે P થી જમણી બાજુનું અંતર ક્યારે લેવું પડે ધન કે જ્યારે પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય એટલે ફરીવાર જ્યારે પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય ત્યારે અરીસાની પાછળ એટલે પ્રતિબિંબ અંતર ઋણ લેવું પડે અને વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર ધન લેવું પડે અને વસ્તુ અંતર તો સામે હોય એટલે ઋણ હોય તો કિંમત ઋણ મળે છે જો આ સિચ્યુએશનમાં મોટમણી ઋણ મળે કારણ કે આ બંને ધન આ વસ્તુ કેવી છે આભાસી ચતુ ઉપર તરફ સોરી પ્રતિબિંબ આભાસી અને ચતુ ઉપર તરફ વસ્તુ તો ઉપર તરફ જ એટલે બંને ધન એ જ સમયે પ્રતિબિંબ અંતર જમણી બાજુનું છે આભાસી અને ચતુ હોય એટલે કઈ બાજુ હોય જમણી બાજુ એટલે ધન વસ્તુ અંતર વસ્તુ ડાબી બાજુ એટલે ઋણ આખી મોટમણીનો જવાબ આવો આવે m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર માઇનસ b ના છેદમાં u આ માઇનસ નિશાન એ વચ્ચે લગાડી દીધી માઇનસ નિશાન એ ઋણ કે આ ઋણ ક્યારે આવે જ્યારે પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય ત્યારે પ્રતિબિંબ h ઊંચાઈ પ્લસ મળે પ્રતિબિંબ
જમણી બાજુ મળે છે માટે પ્રતિબિંબ અંતર પણ ઘન મળે પણ વસ્તુ અંતર એક જ ઋણ હોવાથી વસ્તુ અંતર ઋણ હોવાને કારણે મોટોનીનું સૂત્ર આવો થાય તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકનો આપણે વારંવાર અભ્યાસ કરીશું વારંવાર પુનરાવર્તન થશે ત્યારે જ આપણને આ ક્લિયર વાત ત્યારે જ આપણા મગજમાં બેસશે એક એક વાતને અલગ અલગ સમજવાની પહેલા અને પછી દરેક બાબતને એકબીજા સાથે કમ્પેરિઝન કરી ભેગી કરી અને સમજી તો જ આપણે આ ટોપિકમાં માત્ર તમારે યાદ રાખવાનું છે અરીસાનું સૂત્ર મોટવણીની વ્યાખ્યા મોટવણીના બે સૂત્રો મોટવણી ધન ક્યારે મળે એમ બરાબર ધન ક્યારે હોય અને એમ બરાબર ઋણ ક્યારે એ સમજવાનું એચ એસ જો ઋણ હોય તો એમ ઋણ મળે એચ એસ ઋણ ક્યારે મળે વસ્તુનું પ્રતિબિંબ ઉલટું હોય ત્યારે પછી આવી જ રીતે પ્રતિબિંબ જો સામે મળતું હોય તો પ્રતિબિંબ અંતર ઋણ હોય વસ્તુ અંતરે ઋણ હોય માટે મોટાવણી ધન મળે પણ પ્રતિબિંબ અરીસાની પાછળ મળતું હોય તો પ્રતિબિંબ અંતર ધન હોય વસ્તુ અંતર ઋણ હોય ત્યારે મોટવણી ઋણ મળે છે